नमस्कार मित्रों, स्वागत छे तमारो गुजरात माहिती यूट्यूब चैनल में। अत्यारना मुख्य समाचार में गळवता पहला, जो तमे मारी चैनल में नवा हो अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो नीचे लाल कलर नो सब्सक्राइब बटन आपेलो छे तेने दबावीने मारी गुजरात माहिती यूट्यूब चैनल ने सब्सक्राइब करी लेजो, जेथी अमारा आवनारा कोईपण वीडियो होय एनी माहिती तमारा सुधी पहोंची शके। अने जो तमने अमारा आ वीडियो पसंद आवे तो वीडियो ने लाइक अने तमारा मित्रों साथे पण शेर जरूर करजो। तो चालो शुरू करीए आजनो आ वीडियो। अत्यारना सौथी पहेला समाचार विशे वात करीए तो खेडूतोने खातरना भाव मुद्दे राहत आपता समाचार सामे आव्या छे। खातरना भावमां कोई ज वधारो नहीं थाय तेवुं केन्द्रीय मंत्री मनसुख मांडवियाए जणाव्युं छे। भाव वधारो पाछो खेंचवां कंपनीओने सूचना आपी देवामां आवी छे तेवुं मांडविયા द्वारा जणાવવામાં આવ્યું હતું। विस्तृत बात करवामां आवे तो खातरना भाव वधारा वच्चे केन्द्रीय मंत्री मनसुखभाई मांडवियाए स्पष्टता करी छे। खेडूतोने मोटी राहत आपता कह्युं के नवा वधारेला भाव प्रमाणे सबसिडीमां पण मोटो वधारो करवामां आव्यो छे। केटली कंपनीए खातरना भाव में वधारो कर्यो हतो, जे पाछो खेंचवा सूचना पण आपी देवामां आवी छे। त्यारबादना महत्वना समाचार विशे वात करीए तो राज्य सरकारे गणतरीनी कलाकोमां गाइडलाइन बदली छे। ईदनी उजवणीमां जुलूसनी मानव मर्यादाने लईने गृह विभाग द्वारा स्पष्टता करवामां आवी छे। मर्यादित विस्तारमां जुलूस निकळशे तो 400 लोको सुधी भाग लई शकशे। कोईपण धार्मिक यात्रा शेरी मोहल्ला अथवा मर्यादित विस्तारमां फरवानी होय तो 24 सप्टेम्बरना जाहेरनामा मुजब 400 व्यक्तिओनी मर्यादामां छूटछाट आपवामां आवी छे। कोईपण यात्रा जुलूस स्वरूपे एकथी वधु विस्तारोमां निकळशे तो 17 ऑक्ટોબરના જાહેરનામા મુજબ 15 માણસોની મર્યાદા રહેશે। આમ તેને લઈને સ્પષ્ટતા પણ કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં 230 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે। દેશમાં કોરોના સંક્રમણમાં નવા કેસ 13,596 નોંધાયા, જ્યારે 230 દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે। આ સાથે કુલ એક્ટિવ કેસ 189,794 પર પહોંચી ગયા છે, જ્યારે ગઈકાલે એક દિવસમાં કોરોનાના કારણે 167 દર્દીઓના મૃત્યુ પણ થયા હતા। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેરળમાં આકાશી પ્રકોપ જામ્યો છે। ભારે વરસાદના કારણે ભૂસ્ખલનમાં 21 લોકોના મૃત્યુ થયા છે। કેરળમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, તેમજ સંખ્યાબંધ ડેમ એલર્ટ પર જાહેર કરવામાં આવ્યા છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે, તેને લઈને કેદારનાથ યાત્રા પણ રદ કરવામાં આવી છે। જ્યારે 105 રાહત છાવણીઓમાં હજારો લોકોને આશ્રય આપવામાં આવ્યો છે। ભૂસ્ખલનના કારણે સૌથી વધુ કોટાયમમાં 13ના મોત, જ્યારે ઇડુક્કીમાં 8ના મોત થયા છે। મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય પણ જાહેર કરવામાં આવી છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો પૂજ્ય મોરારી બાપુ દ્વારા કેરળના પૂર પીડિતો માટે 1,25,000 રૂપિયાની સહાય પણ જાહેર કરવામાં આવી છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 21 ગામમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે। મુંબઈના અહમદનગર જેવા જિલ્લામાં કોરોના ચિંતાનું કારણ બન્યો છે। જિલ્લામાં એક દિવસમાં 200-400 કેસ સામે આવી રહ્યા છે, જેથી અહીં સંક્રમણ રોકવા માટે તંત્રએ 21 ગામમાં 23 ઓક્ટોબર સુધી લોકડાઉન લાદી દીધું છે। લોકડાઉન દરમિયાન અહીં સ્કૂલ, દુકાનો અને ધાર્મિક સ્થળો બંધ રહેશે, ઉપરાંત જીવન જરૂરી વસ્તુ મળી રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રણજીત હત્યા કેસમાં ગુરમિત રામ રહીમ સહિત 5 લોકોને આજીવન કેદની સજા આપવામાં આવી છે। ગુરમિત રામ રહીમને 31 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। અન્ય 4 આરોપીને 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। જુલાઈ 2002માં રણજીત સિંહની હત્યા થઈ હતી। ગુરમિત રામ રહીમ બળાત્કારના કેસમાં હાલ જેલની સજા ભોગવી રહ્યો છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા કોઈપણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે।